नमस्कार विद्यार्थियों, धोरण सात विषय गुजराती बीजा सत्र में आपणे पहोंच्या छे पाठ तेरमू भमिये गुजराते दक्षिण भणी, जेना लेखक छे चंद्रवदन ची मेहता। हवे विद्यार्थी आपणे दरेक पाठ के कविता में एना लेखकनो परिचय के कविनो परिचय तो पहेला मेळवीए छीए, एटले आपणे अहींया पण चंद्रवदन ची मेहतानो परिचय पहेला मेळवीशुं। जन्म 1901, अवसान 1991। चंद्रवदन ची मेहतानो जन्म सूरतमां थयो हतो। तेवो आकाशवाणी रेडियो साथे संकळायेला हता। पोतानी आगवी गद्य शैलीने कारणे आपणा साहित्यमां जाणीता थया छे। सरळ भाषा शैली ए तेमना लेखननुं आकर्षण रह्युं छे। એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું એવું પ્રદાન કર્યું છે। ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, ભમવું એટલે ફરવું, ન વાટે કે ન રેલ વાટે એટલે કે નો રેલવાના પાટા ઉપર કે ન વાટે એટલે કે કોઈ માર્ગ ઉપર। બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે। આટલા વિષય ઉપર એમણે લેખો લખેલા છે આ નામના। અહીં આપણા પાઠમાં શેની વાત છે કે દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસ રડતી શૈલીમાં પરિચય કરવામાં આવ્યો છે। તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે જોઈશું કે ભમીએ ગુજરાતી એટલે કે દક્ષિણ ભણી, દક્ષિણ ભણી એટલે દક્ષિણ તરફ ગુજરાત કેવું છે એ અહીંયા બતાવ્યું છે। તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે પાઠની શરૂઆત તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 થાય છે। તો હું પાઠનું વાંચન કરું છું અને સાથે સાથે આપણે એના શબ્દાર્થો અને સમજૂતી પણ સમજતા જઈશું। તો મારી સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોતા રહેશો વિદ્યાર્થીઓ। ખુશનુમા સવાર છે। ખુશનુમા સવાર એટલે ખુશી આપે એવી સારી એવી સવાર થઈ છે। આપણે સાગરકાંઠો નહીં છોડીએ, સાગરકાંઠો એટલે કે દરિયાનો કિનારો। દરિયો અહીંયા પોતાનું ભારે સિંગડું ગુજરાતમાં ભરાવવા ફાંફા મારે છે। લેખક કહે છે કે ગુજરાત ફરતી વખતે અને એમાં વળી દક્ષિણ તરફ છે તો દરિયા કિનારો છે, અહીંયા દરિયાનું પોતાનું ભારે સિંગડું, સિંગડું એટલે કે દરિયાની એક પ્રતીકાત્મક રૂપે, દરિયાને કાંઈ સિંગડા ના હોય પણ લેખક એવી રીતે લખે છે કે જાણે દરિયો કેવું જોડ કરતો હોય કે એકેનું ભારે સિંગડું ગુજરાતમાં ભરાવવા જાણે ફાંફા મારતું હોય। ફાંફા મારવું એટલે વિદ્યાર્થીઓ અહીંયા શબ્દ છે, ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો એટલે કે નકામો પ્રયત્ન કરવો। અને ઊંચે ખંભાત બાજુ ભૂંકે છે એટલે દક્ષિણ છોડ છે પણ ખંભાતની દિશા છે જે બાજુ ગુજરાતની એ બાજુ એને ભોંકવા પ્રયત્ન કરે છે। અહીંયા ભોંકે છે એટલે ગોંચે છે કે ખૂંપાવે છે એ તરફ। પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ, હવે કહે છે કે અહીં આ એનો જે ઉભરાટ છે, ઉમળકો છે અને નદીઓ સાથેનો સાગરનો સંગમ, નદીઓ જે વહીને સાગરમાં વળી રહી છે એણે ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાંડી, જો આ દક્ષિણ ગુજરાતના એવા સ્થાનો છે કે જ્યાં સાગર સંગમ થાય છે એવા ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાંડી। વિદ્યાર્થીઓ અહીંયા એક શબ્દ છે દીવાદાંડી એટલે શું? તો દીવાદાંડી એટલે સમુદ્રમાં જતા આવતા વાહણ ખડક સાથે અથડાય નહીં તે માટે બાંધેલો એક મિનારો। જ્યારે રાત્રિના સમયમાં છે, દિવસમાં તો દેખાતું હોય પણ રાત્રિના સમયમાં છે, સમુદ્રમાં વહેતા વહાણો છે એ કોઈ ખડક કે કોઈ એવી ચીજ વસ્તુ સાથે અથડાઈ ન જાય એટલા માટે એને દરિયામાં દેખાય એટલા માટે છે એ દરિયા કિનારા ઉપર છે એક ખડક ઉપર બનાવવામાં આવતો મિનારો, જેને કહેવાય દીવા દાંડી, અને એના ઉપર એક લાઇટ હોય છે આપણે જેને કહેવાય છે લાઇટ હાઉસ। એને પણ એનું કામ શું છે કે રાત્રિના પણ એ સાંજે ચાલુ કરી દેવાય છે અને આખી રાત્રિનો એ જે છે મિનારો એની ઉપર લાઇટ હોય એ ગોળ ગોળ ફરે છે અને સમુદ્રમાં એનો પ્રકાશ આવતો રહે છે, એટલે કે જેથી કરી અને વાહન ચાલકો છે એને ખબર પડે કે કઈ બાજુ દિશા છે અને કઈ બાજુ પાણી છે અથવા તો ખડકો છે। એટલે આ દિશા સૂચક માટે હજીરાની દીવાદાંડી એટલે આ સ્થાન ઉપર આવું મિનારો બંધાવાયો છે। સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ, અહીંયા તાપી નદીની વાત કરે છે, એનો સાગર સંગમ કેવો છે તો મરોડદાર એટલે કે વણાકો વારો, નદી આ રીતે વણાકો લઈને જાતી હોય તો એવો સાગર સંગમ છે। અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા
વચ્ચે જઈને જોવાની મજા આવે. આ બધું દ્રશ્ય કેવું છે કે લેખક કહે છે કે હેલિકોપ્ટર આપણી પાસે હોય તો થોડુંક ઊંચેથી જઈને આપણે નીચે જોઈએ તો ખૂબ જ સરસ લાગે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે. આગળ લેખક કહે છે કે આ દ્રશ્ય કેવું છે કે આપણે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતા અથવા તો ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું કેવું લાગે છે. પડખું એટલે કે વિદ્યાર્થીઓ અહીંયા શબ્દ છે, પડખું એટલે પાસું, એટલે કે આ બાજુનું આખું જ પાસું છે એ એવું સરસ ચિત્રાત્મક લાગે. બન જાય તો જોજો કદીક. હવે કહે છે કે જો બનવા જોગ હોય તો જાજો કદીક, ને અહીંયા જોજો કેવું લાગે છે. આગળ લેખક કહે છે કે ભીમપોરના ખારવા ખલાસી જપ મશહૂર ભલભલા દરિયા હચમચાવે અને અલક મલક ગજાવે. હવે અહીંયા ભીમપોરના ખારવા ખલાસીઓ, ખારવા ખલાસીઓની વાત કરી છે. ખારવા ખલાસી એટલે વહાણ ચલાવનારા જે વ્યક્તિઓ છે. ક્યાંના? તો કે ભીમપોરના, જગમાં મશહૂર હેવા અને ભલભલા દરિયા હચમચાવી મૂકે. આ ખલાસીઓ કેવા હોય કે જેને દરિયામાં વહાણ ચલાવવાની આવડત હોય અને કેળવાયેલા હોય, એટલે ભલભલા એવા સારા સારા દરિયામાં એ વાહણો ચલાવી લે, અલગ મલગ પણ આજુબાજુ પણ આખું ગજાવે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગત કારાતિયા જઈ એણે મધરાતે ઘૂમરી ખાલતા સુસવાટા કરતા. હવે આગળ જ વાત કરે છે કે અહીંથી જ આ વિસ્તારથી જ પેલો નોર્વે ગયેલો, હવે કોઈ વ્યક્તિની વાત કરે છે, ગયેલો એટલે કે ગયેલો. અને ક્યાં ગયેલો? તો કે કરાતિયા જઈ એણે મધરાતે એટલે કે અડધી રાતે ઘૂમરી ઘાલતા. અહીંયા શબ્દ છે વિદ્યાર્થીઓ ઘૂમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું. ઘૂમરી ઘાલવી એટલે આમ ગોળ ગોળ જે ફરતું હોય એને કહેવાય ઘૂમરી. ઘૂમરી ઘાલતા, સુસવાટા કરતા અને ફૂમતા મરોડતા દરિયાને ખેલેલો. દરિયામાં જ્યારે પાણી ગોળ ગોળ ફરે તો એને કહેવાય ઘૂમરી આવી છે. એટલે આવા ઘૂમરી ઘાલતા અને સુસવાટા કરતા અને ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી. હવે માતાની આઠમે મતલબ કે નવરાત્રિની આઠમની રાત્રિની વાત કરે છે કે નવરાત્રિમાં કેડે એટલે કે કમર ઉપર ઘૂઘરાઓ બાંધીને ઘેરિયા ઘૂમતા રહે. જો અહીંયા ઘેરિયા એટલે કે ઘેરિયા હોળી ખેલવા નીકળેલા ઘેરમાંનો એક માણસ હોય એને કહેવાય ઘેરિયા. એ શું કરે? તો કે પોતાની કેડ ઉપર ઘૂઘરા બાંધીને ઘૂમતા રહે છે. એકવાર ભીમપોર જાજોરે ઘેરિયા ગીત લલકાર્યા કરે. આ રીતે કેડ ઉપર ઘૂમરાઓ બાંધીને એ લોકો શું ગાય છે કે એકવાર ભીમપોર જાજોરે ઘેરિયા આવી રીતે ગીત લલકાર્યા કરે છે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયા બેલને દોડાવતા સુરત લીલા નીકળી પડે. તો અહીંયા બીજી એક ખાસ શું વિશેષતા છે ભીમપોરની કે ભીમપોરિયા હનુમાનનો મેળો અહીંયા પ્રખ્યાત છે. અહીંયા એ જોવા માટે સુરત શહેરથી શું છે ગેણિયો બેલ. અહીંયા જો વિદ્યાર્થીઓ ગેણિયો બેલ છે શબ્દ, ગેણિયો બેલ એટલે ઠીંગડો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ કે જે હાઈટમાં છે એ થોડોક નીચો કે ઠીંગણો છે પણ એ અત્યંત વેગથી એટલે કે ઝડપથી ગતિથી ચાલતો એક બળદ છે. હવે એ શું કરે છે? સુરતથી છે આવા બળદોને દોડાવતા સુરત લીલાઓ નીકળી પડે. હજીરાની દીવાદાંડી પણ અનેક વાતો છે. હવે હજીરા સ્થાન પર જે દીવાદાંડી છે, મિનારો મૂકેલો છે, એની પણ એક અનેક વાતો છે. પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ, કુદરતનું એટલે કે દ્રશ્ય જોવા આપણે નીકળ્યા છીએ. તાપી નદીનો આ સંગમ કેટલો મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ, હવે એ કાંઠે કાંઠે જતાં આપણે સુરત બાજુ જઈએ, એના લોલ વિલોલ જોતાં જોતાં એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. હવે આ સ્થાનની વિશેષતા દર્શાવતા લેખક કહે છે કે આપણે તાપી નદીના કાંઠે કાંઠે જતાં આગળ સુરત તરફ જઈએ છીએ તો એનો આ જ લોલ વિલોલ જોતા. હવે જો લોલ વિલોલ એટલે સૌંદર્યની વાત થાય છે, લોલ વિલોલ શબ્દ એટલે એનું સૌંદર્ય. એટલું તો મનમોહક દેખાવક હતું કે એ જ રસ્તે પરદેશીઓ જે આપણા દેશના નથી એ આકર્ષાઈને આપણા દેશમાં ઘૂસી આવેલા હતા. આ એ જ સુરત શહેર છે જે ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ છે. હવે અહીંયા કવિ કોઈ મલબારીએ શું કહ્યું છે કે સુરત શહેરમાં ત્રણ પ્રખ્યાત નન્ના થઈ ગયા. એટલે કે ત્રણ પ્રખ્યાત નન્નામાં કયા સાહિત્યકારોનું નામ આવે છે? તો અહીંયા જોશો આ ત્રણ પ્રખ્યાત નન્ના એટલે વિદ્યાર્થીઓ પહેલાં કવિ નર્મદ, નન્ના એટલે કે ન ઉપરથી ત્રણેયના નામ આવે છે, કવિ નર્મદ, પછી નવલરામ જે વિવેચક છે અને નંદશંકર મહેતા જે નવલકથાકાર છે. એટલે ત્રણ નન્ના એટલે નર્મદ, નવલરામ અને નંદશંકર. આ ત્રણેય નન્નાઓ છે એ પ્રખ્યાત છે એમ કવિ મલબારી કહે છે. અને અહીંયા છે એક પંક્તિ પણ એમને ટાંકી છે આને લગતી કે મોજ શોખની ખાણી પીણી સુરત લીલા સહેલાણી,
વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળ ધાણી. જો હવે કહે છે કે મોજ શોખ એટલે કે આનંદ ઉલ્લાસમાં ખાણીપીણી અને સુરત લીલા સહેલાણી. હવે આ વિસ્તાર કેવો છે કે આનંદ મોજથી ખાણીપીણી અને સુરતની લીલાની આવી સહેલાણી છે. વાડી ગાડી અને લાડીમાં અહીંયા એમ છે કે વાડીઓ છે ગાડીઓ છે અને લાડીમાં તે કીધી જિંદગી ધૂળ ધાણી. હવે અહીંયા વાત કરે છે કે આ બધી વસ્તુઓમાં તે જિંદગી ધૂળ ધાણી એટલે કે ખરાબ કા બરબાદ કરેલી આવી વસ્તુઓ વાહે આ શહેરમાં એટલું બધું છે. આ રેલ આગ રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું અને સોનાની મૂરત સુરત આ તે સા તુજ હાલ એ કહી રડી રડ્યો હતો નર્મદ. હવે નર્મદ કવિએ સુરત શહેરની આવી દશા જોઈને કહે છે કે સુરત શહેરમાં શું બનાવ બનેલો તો કે આગ રેલમાં ભાંગેલું. હવે વિદ્યાર્થીઓ આગ રેલમાં ભાંગેલું એટલે સન 1837ના એપ્રિલમાં મોટી આગથી અને સન 1838ની સાલમાં મોટી રેલથી ખુવાર થયેલું. હવે જો આગ રેલમાં ભાંગેલું એટલે કે 1837ની સાલમાં આગથી અને 38ની સાલમાં એ રેલથી બે જગ્યાએથી છે આ સુરત શહેર છે એ લૂંટાયેલું. એટલે અહીંયા લૂંટે લૂંટાયેલું બીજું એક શબ્દ છે લૂંટે લૂંટાયેલું. એટલે સન 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું. શિવાજીને આપણે બધા જાણીએ છીએ તો એ સન આટલી સાલમાં અહીંયાથી એમના દ્વારા લૂંટાયેલું હતું. તો સોનાની મૂરત એવું સુરત ગણાતું. તો આ તે સા તુજ હાલ આ કેવા તારા હાલ થયા એમ કહીને નર્મદ કવિ રડી પડ્યા હતા. તે આજ સુરત કે આજ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા હતા કે આપણે છે એ પહેલાં ફિરંગીઓ આપણા દેશમાં આવ્યા હતા 1770ની સાલમાં. તો આજ રસ્તે આવ્યા હતા શું 1608માં અને 12માં અંગ્રેજો આવ્યા ત્યાર પછી એની પાછળ વલંદાઓ આવ્યા. હવે વિદ્યાર્થીઓ અહીંયા શબ્દ છે વલંદાઓ એટલે કે હોલેન્ડના વતનીઓ કે જેને ડચ લોકો પણ કહેવાય છે ડચ જાતિના લોકો આવા છે એ ત્યાં એ સમયમાં આવ્યા હતા. તે 1642માં ફરાસિયાઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી. હવે એમાં વળી બાકી હતું કે સુરતમાં બીજું શું થયું તો કે 1642ની સાલમાં ફરાસિયા લોકો હવે અહીંયા ફરાસિયા લોકો છે એ પણ ફ્રાન્સના વતની હતા અને ફ્રેન્ચ વલંદા હતા. જેમ આ હોલેન્ડના વલંદાઓ છે ડચ લોકો એ પણ ફ્રાન્સના વતનીઓ હતા અને ફ્રેન્ચ વલંદાઓ કહેવાતા એ પણ હોલેન્ડના વતની અને ડચ લોકો કહેવાતા. એટલે એક રીતે આ ફરાસિયાઓ અને વલંદાઓ છે એ બંને એક સરખા વ્યક્તિઓ જ એક જ્ઞાતિય જ હતા. એવોએ શું કર્યું પોતાની કોઠી સુરતમાં સ્થાપી. અહીંયા કોઠી એટલે વેપારની પેઢી વિદ્યાર્થીઓ કે એમણે એ સુરતમાં સ્થાપેલી. ત્યાર પછી છે હજી એ ઇમારતો જોવા મળે છે આપણને. અહીંયા માહુમાં એ લડ્યા. માહુમાં લડવું એટલે શું અંદરોઅંદર લડ્યા. એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી. હવે પહેલી છે કે એ નેવલ વોર જેને કહી શકાય એની શરૂઆત આ પરદેશીઓએ કરેલી હતી. હતાશ થઈ ગયા ખરું રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય તાપી કાંઠે કિલ્લો છે તાપી નદીના કિનારે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખેલો હતો પૌરાણિક કાળમાં. તો જહાંગીર નામનો રાજા પણ ત્યાં આવ્યો હતો અને ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે એટલે કે મુસ્લિમોનું એક સ્થાન છે મક્કા મદીના એટલે મક્કે સ્થાન પર હજ કરવા મતલબ કે એની હજ કરવા માટે ગયેલો હતો. તો વિદ્યાર્થીઓ આ પાઠમાં અહીં આપણે આજના વિડીયોમાં આપણે અહીં સુધી જોયું અને અહીંયા આ પાઠ આપણે અધૂરો છોડીએ છીએ. આ પછી છે એ આગળ દક્ષિણ ગુજરાતમાં છે એ કયા કયા સ્થળો આગળ જોવાલાયક છે અને લેખકે કયા સ્થળો જોવાલાયક રાખ્યા છે એ આપણે આ પછીના વિડીયોમાં જોઈશું. આભાર.